नमस्ते विद्यार्थी मित्रों, आज यूट्यूब ना माध्यम थी हूँ तृप्ति उपाध्याय श्रीमती आर एस कालरिया प्राइमरी स्कूल जूनागढ़ इंग्लिश मीडियम में हूँ तमने धोरण 8 विषय गुजराती में पूरक वाचन पाठ 5 चालो मळवा जाइए ते समझावा प्रयत्न करीश। तो आ पाठ में आपणे पहला पूर्वभूमिका जोशू, पछी आ पाठ ना लखनार लेखिका छे एटले तेमनो परिचय मेळवशू, पछी पाठनी समज मेळवशू, त्यार पछी अघरा शब्दना अर्थ समझीशू अने त्यार बाद आ पाठमां आवता रूढिप्रयोगो विशे समज मेळवशू। तो सौ प्रथम पूर्वभूमिका जोईए, पाठनुं नाम छे चालो मळवा जईए। આપણે એકબીજાને મળવા જતા હોય છે તો અહીંયા લેખિકાએ નિબંધ દ્વારા જ્યારે આપણે એકબીજાને મળવા જઈએ છીએ ત્યારે કેવો અનુભવ થાય છે તે વર્ણન કર્યો છે। વ્યક્તિનો સ્વભાવ મળતાવડો હોય તો તેને કેટલો ફાયદો થાય છે, જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા અતડો અથવા તો મૂંગાભાઈ, અને જે સ્ત્રી મળતાવડી ન હોય તેને અતડી અથવા મુંજીબાઈ કહે છે। આપણે ઘરે ઘણા આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, પણ તે આપણી સાથે વાત કરતા નથી હોતા। ઘણા પુરુષ મહેમાન પણ આવતા હોય છે આપણી ઘરે, આપણા ઘરે આવ્યા પછી તે કોઈ વાતચીત કરતા નથી, અથવા આપણે જેની ઘરે ગયા હોય હા તો આપણે જ બોલતા હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિ આપણી સાથે વાત પણ નથી કરતી, કાં તો મૂંગે મૂંગી બેઠી હોય છે અથવા તો હા હા ના મતલબ ટૂંકમાં જવાબ દેતી હોય છે પણ વાર્તાલાપ કરતી હોતી નથી। તો ત્યાં લેખિકા જો પુરુષ હોય તો તેને અતડો અથવા મૂંગાભાઈ કહે છે, અને જો તે એવી સ્ત્રી હોય તો તેને અતડી અથવા તો મુંજીબાઈ કહે છે। પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારી તેણે પોતાના વર્તન અને વ્યવહાર એક સંસ્કારી માણસને શોભે તેવા કરવા જોઈએ, રાખવા પણ જોઈએ। એકબીજાની સાથે હળીમળીને રહેવાથી માનવીને કેટલું બધું સાંભળવા અને જાણવા મળે છે, વાતચીતને આપલે કરવાથી જ જ્ઞાન મળે છે। હા, વાતચીત કરવાથી પણ જ્ઞાનમાં વધારો થાય છે અને ઘણું બધું જાણવા પણ મળે છે। એ જીવનમાં સંયમ કેળવી શકે છે અને પોતાના જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે, પણ મૂંગા બેસવાથી તો કંઈ થતું નથી। એ દ્રષ્ટિએ આ નિબંધમાં ચાલો મળવા જઈએ એ વિષય પર ચર્ચા કરી અને લેખિકાએ માનવીમાં વિચિત્રતાપણું, અતડાપણું, જડતા કે અસંસ્કારિતા હોય તો તેને દૂર કરવાનું સૂચન કર્યું છે। તો હવે આપણે લેખિકાનો પરિચય મેળવીએ। તો આ પાઠની લેખિકા છે વિનોદિની નીલકંઠ। વિનોદિની નીલકંઠ છે એ રમણભાઈ નીલકંઠની સુપુત્રી છે। તેમણે પણ ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે। તેમણે નિબંધ અને વાર્તા ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે, એટલે કે નિબંધ અને વાર્તા પણ લખી છે। સ્ત્રી જીવન અને કુટુંબ જીવનને લગતા લેખો ને વાર્તાઓમાં તેમને સ્ત્રી લેખનની વિશિષ્ટ દ્રષ્ટિ મળી છે। બહુ સુંદર રીતે હળવા કટાક્ષ પણ કર્યા છે ને સાવ સાદા નિરૂપણને પણ વેધક રીતે એટલે કટાક્ષમાં ચોટદાર રીતે રજૂ પણ કર્યું છે। આરસીની ભીતરમાં રસદ્વાર, કારપાશી અને બીજી વાતો, કદલીવન વગેરે તેમની કૃતિઓ છે। તો આ નિબંધ વર્ણન કરી અને પાઠનું નામ છે ચાલો મળવા જઈએ એ વાર્તાલાપ આપણી વિચિત્રતા, અટલાપણું, અસંસ્કારિતા દૂર કરવાનું સૂચન કરે છે। તો હવે આપણે પાઠ સમજવા પ્રયત્ન કરીએ। આપણે સૌને કર્મે છેવટે જુદાઈ તો લખેલી જ છે, હા કહે છે ને કે માણસ તો એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે। ભલે આપણે કુટુંબમાં ઘણા બધા સાથે સંકળાયેલા છે, આપણે ઘણા બધા સંબંધથી પણ સંકળાયેલા છીએ,
પણ આપણે આ દુનિયામાં એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે, એ વાત તો યથાર્થ જ છે. એટલે આપણે જિંદગીમાં બને એટલું બધા સાથે હળવા મળવાનું રાખવું જોઈએ, એમ સમજીએ અને આપણે મિલનને અને મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ, એમ બને ખરું? માણસનો સ્વભાવ ટોળાબંધ રહેવાનું પસંદ કરે છે, અને જો કે દરેકને પોતાનું કુટુંબ રૂપી ટોળું તો હોય જ છે, છતાં વળી જે બીજા ટોળાઓમાં સભ્ય થવા પણ સતત મથ્યા જ કરે છે, એટલે કે પ્રયત્ન કરતા રહે છે. માણસને એકલાપણું ગમતું જ નથી હોતું. હા, થોડોક સમય ફ્રેશ થવા માટે એને એકલતા જરૂરી છે. હા, પોતાના વિચારો કરવા માટે એકલતા જરૂરી છે, ખુદનું વિચારવા માટે એકલતા જરૂરી છે, પણ કોઈ પણ માણસ એકલો લાંબા સમય સુધી રહી શકે નહીં. અને તેથી જ મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવા માટે ગૂંથાયેલો રહે છે, મગ્ન રહેલો હોય છે. તે નવા નવા સંબંધો વિકસાવવા, નવી નવી વ્યક્તિઓને મળવી, નવું નવું જ્ઞાન મેળવવું, તેમાં જ તે પ્રયત્ન કરતી હોય છે. આપણા ગામડાઓમાં આવી જ રીતે મળવા જવાનો રિવાજ પણ છે. મળવા જવું એટલે કાંઈ પણ કામકાજ વગર, અંગ્રેજીમાં જેને સોશિયલ કોલ કહે છે, એ જ રીતે મળવા વિશેની વાત કરું છું. અને ગામડાના લોકો કામ હોય કે ન હોય, પણ જ્યારે ફુરસદનો સમય હોય, ફ્રી હોય, ત્યારે એકબીજાને મળવાનું પસંદ કરે છે. અંગ્રેજો પોતાના ઘરને દરવાજે ને આગલી દિવાલ ઉપર ઘરમાં નથી, નોટ એટ હોમના અક્ષરવાળી નાની પેટી રાખે છે. હા, કે તેમને કોઈ મહેમાન ડિસ્ટર્બ ન કરે તે માટે ઘરના દ્વાર ઉપર કે તે ઘરની આગળની ભીંત ઉપર, હા, નોટ એટ હોમ એટલે તેઓ ઘરે નથી એવી કાપલી લગાડી દે છે. હવે ગામમાં કોઈ નવો રહેનારો આવે અને ત્યાંના કોઈ વતનીઓને તો ઓળખે જ નહીં, અને એ લોકોમાં રિવાજ કે પરંપરાની ઓળખાણ થયા વગર વાતચીત જ ન થઈ શકે. મતલબ કે કોઈ નવું મહેમાન ત્યાં ગયું હોય તો વાર્તાલાપ કરે તો પરિચય મળે, પણ વાત જ ન થાય તો પરિચય મેળવી શકતા નથી. અજાણ્યાને નવા ગામમાં કોણ ઓળખે? તેથી પેલી નોટ એટ હોમની પેટી તે કામ બજાવે છે. નવા આગંતુકને એટલે નવા આવનાર મહેમાનને પોતાના નામના કાર્ડ એટલે કે વિઝિટિંગ કાર્ડ લઈ અને દરેકને ઘેર પેલી પેટીમાં નાખી આવે, અને પછી તે નવા આવેલા ગૃહસ્થને બધા પોતપોતાના ઘેર ચા પીવા બોલાવે અથવા તેને મળવા જાય. ઓળખાણ કરવાને ઇન્ટ્રોડક્શન એ લોકો કેટલીક હદ સુધી મહત્ત્વ વધારે આપે છે, કે તેઓ કાપલીમાં પોતાનો પરિચય લખી દે, એ કાપલી એમાં નાખે, પછી એ વ્યક્તિ તમને મળવા બોલાવે છે. આવું છે, પણ જ્યારે ગામડામાં તો જેવા બધાને ફુરસદનો સમય મળે એટલે કામ હોય કે ન હોય તેઓ એકબીજાને મળવાનું પસંદ કરે છે. એકવાર એક માણસ નદીમાં ડૂબી જતો હતો. તેને જોઈ કિનારે ઊભેલા અંગ્રેજે બૂમા બૂમ પાડીને કહેતો હતો કે અરે ભાઈ, મને પેલા ડૂબતા સાથે પીછાણ એટલે કે ઇન્ટ્રોડક્શન કરાવો તો હું એને બચાવી શકું. આ બરાબર સાંભળો, કે એક માણસ નદીમાં ડૂબતો હતો અને કિનારે ઊભેલા અંગ્રેજે બૂમ પાડીને કહ્યું કે પેલો ડૂબતા માણસ સાથે મને ઇન્ટ્રોડક્શન પીછાણ કરાવો તો હું એને બચાવી શકું. બોલો, આપણા દેશમાં એ રીતે સારું છે કે કોઈ ત્રીજા માણસની દખલગીરી વગર જ માણસો ખુશીથી નવી ઓળખાણ કરી લે છે? અરે, ડૂબતા માણસને બતાવવા માટે ઇન્ટ્રોડક્શનની જરૂર ના પડે. હા, એ આપણા ભારતમાં સારું છે કે માણસને બચાવવા માટે, ઓળખી તો હોય કે ન હોય પણ તે એક જીવ છે તો એ જીવને બચાવવા માટે પ્રયત્ન કરીએ. માણસ તો શું, આપણે તો ઉત્તરાયણમાં પક્ષીઓને પણ બચાવીએ છીએ, આપણે પ્રાણીઓને પણ બચાવીએ છીએ. સિંહ ભલે ક્રૂર કહેવાય, જંગલનો રાજા ક્રૂર છે,
હા તે માણસને એમ ફાડી ખાય છે, પણ એ સિંહને બચાવવા માટેના પ્રયત્ન આપણે કરીએ છીએ. જ્યારે આ અંગ્રેજ રાડો પાડીને કહેતો હતો કે મને એની ઓળખાણ કરાવો કે જેથી હું એને બચાવી શકું. પુરુષો હોય તો ક્યાં રહેવું, શો ધંધો કરવો, શી કમાણી કરવી, સો વિસ્તાર બધું પહેલી બે લીટીમાં એકબીજાને આપણે પૂછી લઈએ છીએ. અને બે સ્ત્રીઓ જો પહેલી વાર મળે ને તો કઈ નાતના છો, ક્યાં રહેવું છે, ક્યાં સાસરું છે, ક્યાં પિયર છે, કેટલા છોકરા છે, દિયર છે, જેઠ છે, આવી બધી માહિતીઓ તેઓ મેળવી લેતા હોય છે. ભેગા છો કે અલગ રહ્યો છો, હા એક જ મિનિટમાં તે બધી આવી વાતચીતથી જાણી લે છે. પછી તો સંસ્કૃતમાં કહેવત છે ને કે સર્વધમા ભાષણ પૂર્વ માહું, એટલે પહેલાં જ વાતચીતમાં જ, પહેલી જ વખતની મુલાકાતમાં તેમના વિશે પૂરો પરિચય સ્ત્રીઓ મેળવી લેતી હોત છે. એટલે વાતચીત થઈ એટલે મૈત્રી એટલે કે દોસ્તી થઈ ગઈ જ ગણાય. અને છેલ્લે તો આવજો આપણે ઘેરનું આમંત્રણ પણ અપાઈ જાય છે, એટલે કે પહેલી જ મુલાકાતમાં સ્ત્રીઓ છે એ પૂરો પરિચય મેળવી લે છે અને પહેલી મુલાકાતના અંતે જ તેમને ઘરે આવવાનું આમંત્રણ પણ આપી દે છે. તો કેટલાક લોકો પારકાને ઘેર સાવ સરળતાથી ભળી જઈ શકે છે. પહેલી જ વાર ગયા હોય તો એ ભાભી ચાની માથાકૂટ કરશો નહીં, આપણે તો રહ્યા સાધુરામ, દૂધ હશે તોય ચાલશે, જરા કેસર એલચી બદામ પિસ્તા નાખી દેજો ને, એટલે મતલબ કે આપણે આપણા પસંદગી મુજબ આપણે તેને કહેતા ખચકાતા નથી અને એટલી આત્મીયતાથી આપણે એની સાથે ભળી જઈએ છીએ, એમ પત્યું એમ કહી દે છે. વળી કેટલાક મળનાર આવનારા છેક રસોડાની ઉંમરે આવીને એટલે ઘરના રસોડા સુધી પહોંચી જાય એટલી આત્મીયતાથી રહે છે. અને ભિક્ષામ દેહી હા કહેતા બ્રાહ્મણની માફક અને અડધું હસવામાં અને અડધું ખાવા બેસવાની દાનતથી કહે છે, કેમ બેન તમારી રસોઈ ખૂટાડવા આવું કે, હા એમ કહી અને ત્યાં જમી પણ લે છે. મેં જોયું છે કે મુંબઈમાં પરાઓમાં એક પરામાંથી બીજા પરામાં ગૃહિણીઓ આને મોટામાં મોટે હાસ્યની છોડ સમજે છે. એટલે ગૃહિણીઓ પરામાં જવું, એક પરામાંથી બીજા પરામાં બહેનપણીને મળવા જવું, હા કે છે એ તો હાસ્યની છોડ સમજે છે. અને તેના ઉપર વારી જઈએ એટલે આપણે એની ઉપર ખુશ થઈ જઈએ. પેલા ભૂખ્યા ભાઈને જમાડવા પણ બેસાડી દઈએ, એ બેન બીજા પરાના હોય, એ ભાઈ બીજા અજાણ્યા હોય, પણ અતિથિ દેવો ભવની ભાવનાથી આપણે તેને જમાડીને પણ મોકલી દઈએ છીએ. અને ગામડામાં આપણે જઈએ ને તો આપણે એમ કહીને કે આપણે ઓલા ભાઈની ઘરે જવું છે, હં તો એ ભાઈ ગામડાના માણસ છે તે પોતાનું બધું જ કામ પૂરું કરી મૂકીને આપણી સાથે એ ભાઈના ઘરે જ પહોંચાડી દે છે, આપણી સાથે આવે અને એ ભાઈના ઘરે આપણને પહોંચાડી પણ દે, આપણી સાથે પણ બેસે અને પાછા આપણને રોડ સુધી કે આપણી ગાડી સુધી આપણને મૂકવા પણ આવે, હા એટલી આતિથ્યની ભાવના આપણા દેશમાં રહેલી છે, આપણા ગુજરાતમાં રહેલી છે. આ રીતે જમવું અને જમાડવું તે બે ક્રિયાઓમાં એ લોકોને ખૂબ જ મજા આવતી હોય છે એનો ખ્યાલ અહીં સમાઈ જાય છે. હવે મુંબઈમાં પરાઓની વાત નીકળે છે તો ત્યાં એક બીજું પણ કહી નાખું. ત્યાં રવિવારની સવારે એ મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાવે છે. આમ તો સોમથી શનિ તેમનું વર્કિંગ ડે હોય છે, નોકરી ધંધામાં પરોવાયેલા હોય છે, પણ રવિવારે સવારથી સાંજ સુધી મળવા જવાનો દિવસ, એટલે મિત્રને મળવું, સગાવાલાને મળવું, હા એવી પરંપરા છે. તે દિવસે દરેક જણ એકબીજાના ઘરે મળવા જાય એવો અણલખ્યો પણ પરાઓનો કાયદો છે. અને તે પણ રોજને વેશે નહીં પણ વેશ પલટો કરીને, એટલે સામાન્ય પહેરવેશમાં નહીં પણ સજી ધજીને કે અમે બીજા પરામાં જઈ અને તેમને મળવા જઈએ છીએ,
એટલે વેશ પલટો કરીને એટલે કે સરસ મજાના તૈયાર થઈ અને તેમને મળવા જાય છે. રોજ પાટલૂન પહેરનારા ધોતિયું પહેરે, ધોતિયું પહેરનારા ચૂડીદાર સુરવાર ચડાવે અને સુરવાર પહેરનાર વળી અડધી પાટલૂનમાં પણ નીકળી પડે. એટલે સામાન્ય રોજ આપણે જોતા હોય તેવો પહેરવેશ એનો હોતો નથી. ટોપીવાળા હેટ અને હેટવાળા સાફો બાંધે અને સાફાવાળા તો ઉઘાડા માથે જાય, એટલે તે માણસને ઓળખવો પણ થોડો તકલીફ કરે. આ વેશ પહેરટામાં કોઈ નિયમ કે ધારાધોરણ છે કે નહીં તેને મને પૂરી માહિતી નથી, પણ પતિ પત્ની અલબત્ત મુંબઈ ગરા કોઈ સાથે સજોડે નીકળે અને રોજ સવારે વહેલું અને ઉતાવળું રાંધનારી પત્નીને રવિવારે સવારે ઝડ રસોઈ પતાવી દેવાનું કહેવામાં આવે છે કે જેથી કરીને તે બીજાને મળવા જઈ શકે. અડધું રામાને સોંપીને એટલે કે નોકરને સોંપીને તેઓ બીજાને મળવા માટે નીકળી પડે છે. પત્નીને માટે તો વેશ પલટો જરૂરી ગણાતો નથી, એટલે કે તે કામ કરી અને પરવારે તો મોડું થઈ ગયું હોય છે, એટલે તે ઝડપથી તૈયાર થઈ અને બીજાને મળવા જવાનું છે એટલે તે સામાન્ય પહેરવેશમાં નીકળી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ પણ એવો પરિચય મેળવ્યો કે મહેમાનો કેવી તૈયારીથી આપણી ઘરે આવતા હોય છે, કેવા કેવા સ્વભાવના હોય છે, કેવું કેવું વર્તન કરતા હોય છે એનો પરિચય મેળવ્યો. તો મહેમાનને મળીએ તો છીએ, પછી આપણે નાસ્તો તો કરવાનો જ, એટલે નાસ્તો તો ખરો જ. ગઈકાલે કઈ ફિલ્મ જોઈ, કઈ લોકલ ટ્રેનમાં ગયા અને શેમાં પાછા આવ્યા, ફાસ્ટ ટ્રેન મળી કે નહીં તે વિશે જબરો વાર્તાલાપ જામે, એટલે તેમની વાતચીતમાં આવા પ્રશ્નોની આપલે થતી હોય છે. મુંબઈના પરામાં શનિવારે ફિલ્મ જોવાનો પણ ખાસ રિવાજ છે કે દર શનિવારે ફિલ્મ તો જોવું જ, રવિવારે તો એકબીજાને મળવા જવું જ, પછી તો સોમથી શનિવાર સુધી તેમને કામ પર જવાનું હોય છે. પુરુષો કામથી વહેલા પરવારે એટલે કે ફ્રી થાય અને પત્નીઓ માથે ઝાઝી દોરડી અને થોડા ફૂલવાળી વેણી બાંધી અને મુંબઈ જાય, એટલે મુંબઈના લોકો છે એમાં સ્ત્રીઓને ગજરો એટલે કે વેડી નાખવાનો ખૂબ જ શોખ હોય છે અને પછી તે એ ગજરો નાખી અને ફિલ્મ જોવા જાય છે. આ ફિલ્મ જોવા માટે ફ્રી પાસ મેળવવા માટે ઘણા પરાવાસી સ્ત્રી પુરુષો તનતોડ મહેનત કરતા હોય છે. તેઓને શોખ હોય છે કે દર શનિવારે પિક્ચર તો જોવાનું જ, પણ એ પિક્ચરનો ખર્ચ પરવડતો ન હોય એ છતાં તેઓ તે ટિકિટ ફ્રીમાં મળે એવા પ્રયત્ન તનતોડ, એટલે કે જેટલે પ્રયત્નથી એને ફ્રી પાસ મળે તેવા પ્રયત્ન તે કરતા હોય છે. અહીં લેખિકા કહે છે કે હું મુંબઈના પરાવાસીઓની નિંદા કરવા જ બેઠી છું તો ભેગા ભેગી એક ગૂંચ પણ અહીં કરી દઉં કે પરાઓમાં દર રવિવારે સવારે બધા જ એકબીજાને ઘરે જાય ત્યારે કોણ કોને ઘરે જઈને મળી શકતું હશે, કારણ કે બધા એકબીજાને મળવા જતા હોય છે. હા, તો કોણ કોને મળી શકતું હશે? બધા જ એકબીજાને ઘેર જવા નીકળી પડ્યા હોય એટલે કોઈ પોતાને ઘેર તો હોય જ શાનું. અમારા અમદાવાદવાળાની તો વાત જ જુદી છે, કે છે કે તેના સ્વભાવની તેના ઢંગની તો વાત જ જુદી છે. અમદાવાદી તો કોઈને માગી તાળી પણ ન આપે અને કહેવત તો ખોટી નથી જ, કે છે કે અમદાવાદી લોકો તો માગી તાળી પણ ન આપે. હા, એ કહેવત ખોટી નથી. એટલે અમારે ત્યાં તો તમે કોઈને મળવા જાઓ પછી ભલે એ યજમાન લાખોપતિ હોય કે કરોડપતિ પણ કેમ ન હોય, તરત ભારે વિવેકથી તમને હળવે ગંભીર સાથે પૂછવામાં આવે કે તમે પાણી પીશો. તમે બિન અનુભવી કે બિન અમદાવાદી હો તો એટલા કાચા કે ના ન કહો. તમને આશા હશે કે પાણી પીને શા માટે પેટ ભરવું, પછી જે આવશે તે માટે પેટમાં જગા તો ખાલી રાખવી ઠીક છે, પણ તમે પણ અમદાવાદી જ હો અથવા નસીબ સંજોગે અમદાવાદી બન્યા હો તો તરત જ પાણીની હા પાડી દો, એમ સમજી જઈએ કે જો ના પાડીએ તો પાણીમાંથી પણ
રહીશું. ઉઠતી વખતે સોપારી મળે, વધારે નસીબદાર હો તો પાનનું બીડું પણ મેળવી શકો. આવા અમદાવાદી યજમાનો લોકો હોય છે. હા, કે તમે પાણીની પણ હા પાડી દો અને જ્યારે ઉઠવાનો સમય હોય ત્યારે તમને સોપારી મળે, જો તમારું નસીબ સારું હોય તો પાનનું બીડું મળે. હા, પોતાની મેળે ચાલી ચલાવીને મળવા આવેલા કેટલાક લોકો જેમ આગળ કહ્યું તેમ જેવી રીતે કદીક વધારે પડતી છૂટ લેનારા અને વાચાળ હોય છે. વાચાળ એટલે બોલકા. તેવી જ રીતે બીજે છેડે કેટલાક એવા આગંતુકો એટલે કે મહેમાનો એવા હોય છે કે મૂંગા મંતર જેવા હોય છે. આપણે ઘેર મળવા આવે અને એમ આશા રાખે કે આપણે એને શોધી શોધીને સવાલો પૂછ્યા કરીએ, તો તે તો માત્ર હા અને ના એમ એકાક્ષરી જવાબો આપવાની મહેરબાની કરે. અને જો ડોકું ધૂણાવ્યું તો પત્યું હોય તેમ હોઠ પણ ના ઉગાડે, એટલે કે ફેસ હલાવીને મોઢું હલાવી અને હાને ના પાડી શકતા હો તો તેઓ મોઢું ખોલે પણ નહીં. હવે આપણે યજમાન બન્યા એટલે એ વર્ણોરતર્યા મહેમાનની પણ આપણી શક્તિ અનુસાર આપણે પરોણાગત એટલે કે તેનો સ્વાગત સત્કાર કરવા જ પડે. એટલે આપણે વાતનો રેલો આગળ રેલાવીએ. અનાજની તંગીની બાબતમાં દરેક કાળા માથાનો માનવી સરકાર કરતાં વધુ ડાહ્યો અને વધારે સારી યોજનાઓથી ભરપૂર મગજવાળો હોય છે. એટલે કે મોંઘવારી બાબતે તેઓ સરકારની ટીકા કરવામાં ખૂબ જ સારી ડિબેટ કરતા હોય છે. એટલે એ વાતમાં તો આ ભાઈ પણ કંઈક ખીલશે એમ માની આપણે એ વિષય સૌ પ્રથમ છેડીએ છીએ કે આ પ્રશ્ન તો બધાને ભોગવવાનો હોય છે. મોંઘવારીનો પ્રશ્ન તો બધાને નડતો હોય છે. તો યજમાનને એમ થાય છે કે તે મોંઘવારી પ્રશ્નથી તે કંઈક બોલશે. હા, એવી આશા સાથે તે મોંઘવારીનો પ્રશ્ન શરૂ કરે છે. એમ માની આપણે એ વિષય સૌ પ્રથમ છેડીએ છીએ. એક હસવા જેવી વાતનો દાખલો આપું કે આપણે શરૂ કરીએ પણ પેલા ભાઈ મૂંગા તો ખરા છે, ગમે તેટલું આપણે બોલીએ પણ એ ભાઈ તો હા બોલે ના બોલે માથું હલાવે પણ કશી વાત કરે નહીં, ને સાથે લાગે વળી મૂંજી પણ ખરા. એટલે કે એમની સાથે જે બેન આવેલા હોય છે તે પણ કાંઈ બોલતા નથી, એટલે એની માટે લેખિકા મૂંજીબાઈ કહે છે. એટલે હસે પણ નહીં અને બોલે પણ નહીં. ઠીક, રેશનિંગની વાત તમને ન ગમી તો સિનેમાની વાત કરીએ. ફલાણી ફિલ્મ તો તમે જોઈ હશે, ઢીકણી એટલે કે આ ફિલ્મ તમે જોઈ હશે, પહેલી ફિલ્મ તમે જોઈ હશે. જવાબમાં શું મળે? માત્ર હા કે ના. અને તેમાં પણ વધારે વખત ના જ આવતી હોય, કારણ કે તેમને ખર્ચ પરવડતું ન હોય તો તેઓ ફિલ્મ જતા પણ ન હોય. સારું, ત્યારે મૂંગાભાઈ રાજકીય વિષય છેડીશું એટલે હવે આપણે રાજકારણની વાત કરીએ, વસ્તીની ફેરબદલીની વાત કરશું. પણ મૂંગાભાઈ તો એકાગ્ર ચિત્તે અમારી ખુરશીની ગાદી પર જડેલા બટનો ખેંચી ખેંચીને તોડી નાખવામાં રોકાયેલો હોય, પાકિસ્તાનને હિન્દુસ્તાનથી ખૂન ખરાબીની પણ રસ લઈ શકતા નથી. એટલે રાજકારણની તો શું વાત કરું, કે છે કે આપણા સોફામાં આવી અને એવી રીતે ફિટ થઈ ગયા હોય છે જાણે કે રેક્ઝિન મઢી દીધું હોય ને, એવી રીતે તેઓ આપણા સોફા ઉપર ફિટ થઈ ગયા હોય છે. પછી હિન્દુસ્તાનને પાકિસ્તાનની ખૂન ખરાબીની વાત કરીએ તોય ભાઈ કાંઈ બોલે નહીં, એવા મૂંગા થઈને બેસે છે. ત્યારે ઘરના એમ કે તમારે કાંઈ પીશો, ચા નથી પીતા તો દૂધ કોફી કે કોકો કે શરબત લેશો, કશું જ નહીં. છેવટે આપણે હવે માત થઈને હારી જઈ અને ચૂપચાપ બેસી જઈએ છીએ. વળી વિચાર આવે છે કે કદાચ આ ભાઈ કાંઈ ખાસ કારણે આવ્યા હશે તો, એટલે આપણે પ્રશ્ન દ્વારા પૂછીએ કે તમારે કાંઈ કામ છે?
અને આપણા વધુ પડતા લવારાથી એટલે કે આપણા બોલવાથી આપણા વાતચીત કરવાથી તે સંકોચાઈને તક નહીં મેળવતા હોય એવા વિચાર સાથે આપણે એમને પૂછી લઈએ છીએ કે તમારે કંઈ કહેવાનું છે, તો આપણા લવારાથી સંકોચાઈને તક મળવાથી તે ચૂપચાપ બેઠા હશે એવું આપણને લાગે છે. પણ 5-10-15 મિનિટ પસાર થવા છતાં તેમનું મૌન તો તૂટતું જ નથી, મતલબ તેઓ તો બોલતા જ નથી. હું જઈશ એટલું જ એ બોલતા નથી. હા, કહે છે કે પોતાને વિદાય લેવી હોય ને તો હવે હું રજા લઉં એ પણ બોલે નહીં. છેવટે આપણે કહેવું પડે કે ચાલો ત્યારે મૂંગાભાઈ, મળશું કોઈ વાર, હા, કે ફરી પાછા આપણે મળશું, હા, એવું બોલી અને આપણે વિદાય લેવી પડે છે. જમની ઘીર એટલું આપણે મનમાં ગણગણીએ છીએ ત્યારે તે વિદાય થાય છે, અને આપણે કેવો છુટકારો દમ ખેંચી ખેંચી અને હાશ કરીએ છીએ, કારણ કે બોલી બોલીને તો આપણે થાકી ગયા છીએ. હા, બે પક્ષમાંથી એક જ પક્ષે જો વાર્તાલાપ થતો હોય તો એ વાર્તાલાપ બરાબર થતો નથી. બંને પક્ષે પોતાના વિચારો રજૂ કરવામાં આવે તો વાતચીત કરવાથી જ્ઞાન મળી શકે છે. પણ મહેમાનો તો એવા હોય છે કે એક પક્ષે જો બોલવામાં આવે ને બીજા ભાઈ મૂંગે મૂંગા બોલતા હોય તો વાત કરવાની મજા આવતી નથી. કેટલીક એવી મૂંગી કે મૂંજી બાઈઓ પણ હોય છે, ચાહીને આપણને પોતાના ઘેર તેડાવે છે અને પછી એક અક્ષર પર બોલવાની જાણે બાધા હોય તેમ કશું જ બોલે નહીં. એટલે આપણે વાતો શરૂ કરીએ, ઘર મળવાની મુશ્કેલી, નોકર ચાકરની મુશ્કેલી, ગમે તે વાત કરીએ, પણ એ મૂંજીબેન એટલે કે મૂંગાબેન બોલે છે ને, તોબડા જેવું માથું ચડાવીને બેસી રહે અને હા કે નામાં જવાબ દે ત્યારે મુશ્કેલીઓની વાત પડતી મૂકો. કે જે હા નામાં જવાબ મળતો હોય તો આપણી મુશ્કેલી એને વર્ણન કરીને કોઈ ફાયદો થતો નથી. છોકરા, તમારા પેટના છોકરાની વાત તો તમને ગમશે જ ને, એટલે આપણે એમના બાળકોના વખાણ કરવાની વાતો કરીએ કે તમારો બહુ બાબો તો બહુ મજાનો લાગે છે હો, અરે ભાઈ જરાય મોઢું તો મલકાવો, હા, એમના દીકરાના વખાણ કરીએ તો એના મોઢા પર હાસ્ય ન દેખાતું હોય ત્યારે એમ થાય કે તમારા દીકરાના વખાણ કરીએ છીએ, તમારા પેટના વખાણ કરીએ છીએ તો તમે મોઢા પર મલકાવ તો ખરા. તમારા રીતભાત વગરના મેલા ઘેલા અને નાગાપુકા છોકરાને જોવા મજાનો કહું છું, હા, છતાંય તમે એક શબ્દ બોલતા નથી. વારું ત્યારે જવા દો, કપડાની વાત કઈ સ્ત્રીને ગમતી નથી, અને કપડાં નવા નવા ખરીદવા, નવા પહેરવા એ તો સ્ત્રીઓનો શોખ હોય છે. તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત આગળ જો સાડીની વાત નીકળે તો સ્વરાજ્ય અને સ્ત્રીના હક વગેરે બધું જ ભૂલી જાય અને સાડીની વાતમાં તલ્લીન બની જાય, એ તો સ્વાનુભવ છે. એટલું જ હું આ મુંજીબાઈને પૂછું કે બહેન તમારી સાડી તો બહુ સરસ છે, હાથ બનાવની જ લાગે છે, તો એ મુંજીબેન છે માત્ર હા બોલે. ટૂંકો ટચ જવાબ, કદાચ તને વધારે બુદ્ધિ પ્રદાન વિષયની વાતો ગમતી હશે, કે આવી સાડીની કે એવી વાતો નહીં ગમતી હોય, જ્યાં બુદ્ધિનો વિકાસ થાય એવી વાત ગમતી હશે, તો ચાલો આપણે એ પણ ટૂંકો અજમાવી જો. તમે હાલ કંઈ વાંચો છો ખરા? તો ટૂંકો જવાબ મળશે ખાસ નહીં. તો ખાસિયાણા પડી જવાય તેવો જવાબ મળ્યો. ગમે તેવી સ્ત્રી હોય પણ તેના પિયરની વાત નીકળે એટલે બહુ મીઠી લાગે એટલે વાત કરવા મળશે એવું જાણી અને તેઓ પૂછે છે તમારું પિયર કયે ગામ છે? તો ટૂંકો જવાબ મળે છે અહીં જ છે. જાણે આપણું જ પિયર અણધાર્યું ગામમાં હાથ લાગી ગયું હોય એવો હર્ષ બતાવીએ આપણે કહીએ કે ત્યારે તો મજા આવશે કે તમારું પિયર પણ અહીંયા છે ને મારું પિયર પણ અહીંયા જ છે, તો વાત કરવાની મજા આવશે. તમે તો ઘડી ઘડી જતા હશો ને? જઈએ જ ને ભાઈ, ઉમળકા વગર તે જવાબ આપી દે છે કે ભલી ભાઈ તે મને શું કરવા, કયા ગુનાની શિક્ષા તરીકે
તારે ઘેર મને તેડી છે, એટલે કે પિયરની વાત આવે છે. વાત કરીએ કે તમે તો અવારનવાર જતા હશો, છતાં પણ એ મૂંગીબાઈ કોઈ જવાબ દેતા નથી. અને આપણને એમ થઈ જાય છે કે તમે અમને ઘરે આવવાનું આમંત્રણ શા માટે આપ્યું હશે? તમે જો વાતચીત કરવા તૈયાર નથી, ટૂંકો જવાબ દો છો, તમને કોઈ ટોપિક પર વાત કરવાનું સૂઝતું નથી, વાતચીત કરવી નથી, તો મળવા જવાનો પ્રશ્ન જ નથી રહેતો ને. છતાંય મુંબઈમાં રવિવારે એકબીજાને મળવા જવાનું એવી તો પરંપરા છે. જ્યારે આપણા ગુજરાતમાં તો અતિથિ દેવો ભવ, મહેમાન આવે એટલે તે તો જમ્યા વગર જઈ જ ન શકે. આપણે મનમાં જ પૂછીએ છીએ, છેવટે વહેલામાં વહેલી તકે ઉઠી અને આપણે રસ્તે પડીએ છીએ, એટલે કે ત્યાંથી આપણે વિદાય લઈએ છીએ, આપણે કંટાળી જઈએ છીએ. જો સામેવાળો આપણી સાથે વાતચીત ન કરે તો આપણે કંટાળી જઈએ છીએ અને પછી આપણે ઊભા થઈને ચાલ્યા જઈએ છીએ. કેટલાક મળવા આવનાર એવા હોય છે કે કોઈને ઘેર જઈ અને મહેમાનને બદલે યજમાન બની જાય. હા, હોય છે તે મહેમાન, પણ જાણે પોતાના એ જ ઘરની વ્યક્તિ હોય ને એવું એનું વર્તન કરવામાં આવે છે. સારામાં સારા આસન ઉપર ખૂબ આગ્રહપૂર્વક આપણને બેસાડે છે. તાપ હોય તો પંખો આપે, વાતો કરવાનો ઇજારો પણ પોતાના જ હાથમાં રાખે, અને ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌને આગ્રહ કરીને ખવડાવે. એટલે એ તો મહેમાન હોય, પણ આપણા ઘરે તે આગ્રહ કરીને ખવડાવતા હોય છે, આપણને પણ તેઓ એવો જ આગ્રહ કરે. વળી બીજા પ્રકારના મળવા આવનારા હદ પાર નિખાલસ સ્વભાવવાળા હોય છે, જેથી વાતો આપણે છેક નિકટના જ મિત્રોની કરીએ તેવી વાતો આ પ્રકારના મનુષ્ય પહેલી જ મુલાકાતે કરે છે. જેથી વાતો આપણે છેક નિકટના મિત્રોની સાથે કરીએ એવી તેઓ પહેલી જ મુલાકાતે કરે છે. કેટલાક પહેલી મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી ભેટ આપતા હોય છે. જાણે પોતાનો પરિચય એવી રીતે આપે ને કે આપણે કોઈને ગિફ્ટ દેતા હોય ને તો આપણને કોઈને ગિફ્ટ દેવી નથી ગમતી, લેવી ગમે છે, હે ને? કોઈ પણ ભેટ આપણને દેવી નથી ગમતી પણ લેવી ગમે છે. તો અમુક મહેમાન એવા હોય છે ને કે પોતાનો પરિચય જાણે ગિફ્ટ દેતા હોય ને, પરાણે પરાણે, હા, એવી રીતે પોતાનો પરિચય દેતા હોય છે. એક બહેને પહેલી જ ઓળખાણે મને છબી અને એક બાટલો ભરીને માથામાં નાખવાનું મહેંદીનું તેલ ભેટ આપેલું. તો એક બહેને પહેલી જ વાર કોઈ મેળાવડામાં મળ્યા ત્યારે આપણે નણંદ સાથે કેવી રીતે લડાય છે, પોતાના કાકી કેવા હલકટ એટલે કે ખરાબ સ્વભાવના છે, કેવી રીતે તેઓ લડીને જુદા પડ્યા તેનું સવિસ્તાર બયાન કર્યું હતું. એટલે અમુક સ્ત્રીઓ એવી હોય છે કે આવા ઝઘડા ઘરમાં થયા હોય તો અતથી ઇતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધીનું રસ્તા ઉપર જ વાતચીત થઈ જતી હોય છે. તો ગુંદરિયા મહેમાનો એટલે કે આવ્યા પછી જવાનું નામ લે નહીં એવા મહેમાનો વિશે તો ઘણું જ કહેવાય ગયું છે. તેથી તેમને વિશે હું કશું જ નથી કહેતી, કારણ કે તેવા મહેમાનો કંટાળો અપાવે છે. તે કરતાં પણ તેવા મળવા આવનારો વિશેની વાત જોક વગેરે કંટાળો આપે છે. ઘણા મહેમાન એવો હોય છે કે આવ્યા પછી જવાનું નામ લેતા નથી, એની વાતોમાં આપણા જ્ઞાનનો કોઈ વિકાસ થતો નથી હોતો, એટલે તેમની વાત છે એક જોક જેવી જ હોય છે. કેટલાક સ્ત્રી પુરુષો પોતાના બાળકોમાં એવા રચ્યા પચ્યા હોય છે કે આપણને ઘેર મળવા તો બોલાવે, અથવા આપણે એમને ઘેર તો જઈએ તો પણ પોતાના છોકરાઓ સિવાય કોઈની વાત કરી જ નથી શકતા. એમની દરેક વાતનો મુદ્દો પોતાનો સંતાન જ હોય છે. એમનો બાબો જે કરે, કાલું ઘેલું બોલે, એમની બેબી નાચે, ગરબા ગાય, તેને વિશે તેમને હૈયે જો આનંદ અથવા ગર્વનો ઉભરો આવે તો પણ તેને પોતાના કુટુંબને જ સમાવી દેવા પ્રયત્ન કરે છે. એટલે પોતાના ઘરની જ વાત કરતા હોય છે, પોતાના દીકરાની, પોતાના ઘરના પરિવારની, બસ એ જ વાત સિવાય એને કોઈ બીજું જ્ઞાન હોતું નથી, એની કોઈ વાતમાં બીજો વિષય જ હોતો નથી, બસ એના ફેમિલી મેમ્બર, એના દીકરા, એની જ વાત કરે રાખતા હોય છે.
પારકાને તો વાતોમાં કશો જ રસ ન પડે, ઉલટાનો કંટાળો આવે, તે કેમ કોઈ મા બાપ નથી સમજતા? આપણે પોતે પણ તે અનેકવાર ભૂલી જઈએ છીએ. આપણે પણ એવું વર્તન કરતા હોઈએ છીએ કે આપણી જ વાત બીજાને કહેતા હોય છે, પણ આપણે સારા વક્તા સાથે સારા શ્રોતા પણ બનવો જોઈએ. બે વચ્ચે જો વાર્તાલાપ થતો હોય, વાતચીત થતી હોય, મળવા જવાનું થતું હોય, તો આપણે સામેવાળાનું સાંભળવું પણ જોઈએ, જેથી કરીને એકબીજાને કંટાળો આવે નહીં. તો આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે આપણે આપણો શિષ્ટાચાર જરૂરી વાતો જ કરવી જોઈએ, જેથી કરીને સામેવાળાને કંટાળો ન આવે અને તેમના જ્ઞાનનો વધારો થાય તેવી જ વાતો કરવી જોઈએ. તો બાકી બધી વાતો તો સમય પસાર કર્યા બરાબર જ હોય છે. એટલે આપણને વાસ્તવિકતામાં આવા મહેમાનોનો, આવા લોકોનો પણ અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તો તમને ખરેખર મજા આવી હશે કે તમારી ઘરે પણ આવા કોઈ મહેમાનો આવતા હશે ને, ત્યારે તમે પણ આવું કંઈક ફીલ કર્યું હશે ને. હા, તો બીજી વાર ગમે તેના મહેમાન બનો, ગમે તેની ઘરે જાઓ, ત્યારે શિષ્ટાચારથી જરૂર રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા અઘરા શબ્દની વાત કરીએ તો તલ્લીન એટલે મશગુલ, સ્વાનુભવ એટલે જાત અનુભવ, હાથ બનાવટની એટલે હાથે બનાવેલી, ઘડી ઘડી એટલે વારંવાર, ઉમળકો એટલે ઉમંગ ઉત્સાહ, શિક્ષા એટલે સજા. શિક્ષાના બે અર્થ છે, શિક્ષા એટલે કેળવણી પણ થાય અને શિક્ષા એટલે સજા પણ થાય. ઇજારો એટલે ઠેકો, હદપાર એટલે બેસુમાર અથવા પુષ્કળ, નિખાલસ એટલે ખુલ્લા દિલનું, ઘણા મહેમાન નિખાલસ પણ હોય છે. નિકટના એટલે નજીકના, અંગત, છબી એટલે તસવીર, મેળાવડો એટલે સમારંભ, અને હલકટ એટલે કે નીચી કક્ષાના, રચ્યા પચ્યા એટલે મશગુલ, તલ્લીન, અને ઉભરો એટલે આવેશ. તો આ પાઠમાં આવતા અઘરા રૂઢિપ્રયોગના અર્થની વાત કરીએ તો કામ બજાવવું એટલે કામ નિભાવવું, ટોળા બંધ રહેવું એટલે સમૂહમાં રહેવું, વારી જવું એટલે ન્યોછાવર થવું, તેના પર ઓતપ્રોત થઈ જવું, વેશ પલટો કરવો એટલે રોજના કરતાં જુદા જુદા કપડાં પહેરવા, ગાંઠના પૈસે લેવું એટલે પોતાના પૈસે ખરીદવું, વાતનો રેલો રેલાવવો એટલે વાત આગળ વધાવવી, કાળા માથાનો માનવી એટલે સામાન્ય માણસ, રસ ન લેવો એટલે રુચિ ન બતાવવી, ઇન્ટરેસ્ટ ન રાખવો, માત થવું એટલે હારી જવું, મૌન ન તૂટવું એટલે મૂંગા રહેવું, બોલવું નહીં, મોઢું ચડાવવું એટલે મોઢા ઉપર કોઈ ખુશીનો ભાવ વ્યક્ત ન કરવો, એને કહેવાય મોઢું ચડાવવું, ખાશિયાણા થવું એટલે શર્મિંદા થવું, ભોઠા પડી જવું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે પાઠની સમજૂતી સાથે અઘરા શબ્દના અર્થ અને રૂઢિપ્રયોગની પણ સમજ મેળવી.